नमस्ते मित्रों, आज आपने कंट्रोल पी थी करी अने कंट्रोल टी सुधीनी शॉर्टकट की जोवाना छे। पण तेनाथी पहला जो आपे कंट्रोल ए थी करी अने कंट्रोल ओ सुधीनी शॉर्टकटना वीडियो नथी जोया तो तेनी लिंक पण मैं डिस्क्रिप्शन में आपेली छे, त्यांथी आप जोई शको छो। अने जो आपे हजू मारी यूट्यूब चेनल सब्सक्राइब नथी करी तो सब्सक्राइब करी अने बेल आइकॉन प्रेस करवा विनंती, जेथी आवा तमाम वीडियो अमे सीधा ज अपना सुधी पहोंचाड़ी शकीए। तो चालो जोईए। હવે જોઈએ કંટ્રોલ પી। તો જ્યારે આપણે કીબોર્ડ પર કંટ્રોલ પ્રેસ કરી રાખી અને પી પ્રેસ કરીએ છીએ ત્યારે આવું એક પ્રિન્ટ માટેનું મેનુ ખુલે છે। તેમાં આપ જોઈ શકો છો કે પ્રિન્ટ કરવા માટે તમે અહીંયાથી પ્રિન્ટર સિલેક્ટ કરી શકો છો, ત્યારબાદ કેટલી કોપી પ્રિન્ટ કરવી છે, કયા પેજ નંબરથી કયા પેજ નંબર સુધી પ્રિન્ટ કરવું છે, તે તમામ પ્રિન્ટ માટેના ઓપ્શનો ખુલે છે। અને જેવું આપણે ઓકે પર ક્લિક કરીએ तो आपने जे ते फाइल नी प्रिंट आपी सकीए छे। तो आ वात थी कंट्रोल पी नी। त्यार बाद मित्रों कंट्रोल क्यू, तेनो कोई एक्सेल में उपयोग नथी माटे आपणे तेनी वात नहीं करीए। हवे ते पछी आवे छे कंट्रोल आर। अहीं जे एक्सेल शीट छे तेमां धारो के सी वन सेल हूँ सिलेक्ट करूँ छूँ। आ सी वन सेल में 0.268 एवं लखेलू छे। आज विगत मारे जो तेनी जमणी बाजूना सेल में जोईए छे तो तेना माटे हूँ तेनी जमणी बाजूनो सेल सिलेक्ट करीश, त्यारबाद कंट्रोल आर, राइट माटे कंट्रोल आर प्रेस करीश। तो आप जोई शको छो कि जे डाबी बाजूनो सेल छे तेनी विगत जमणी बाजू पर आवी गई छे। हवे धारो के डाबी बाजू जे सेल छे तेनी विगत जमणी बाजूना एक करता वधारे सेल में जोईए छे, तो जे विगत आपणे एक करता वधारे सेल में जोईए छे ते विगत शिफ्ट की प्रेस करी अने जेटला सेल में ते विगत जोईए छे तेटला सेल सिलेक्ट करीशुं अने त्यारबाद कंट्रोल साथे आर प्रेस करीशुं। तो आप जोई शको छो के एक साथे बधा ज सेल में कंट्रोल आर प्रेस करवाथी ते विगत આવી જાય છે। તો મિત્રો આ રીતે કંટ્રોલ આર નો ઉપયોગ કરી અને આપણે એક પ્રકારે કોપી કરવાનું કામ કરી શકીએ છીએ। ત્યારબાદ જોઈએ કંટ્રોલ એસ। તો કંટ્રોલ એસ નો જે ઉપયોગ છે તે ફાઇલમાં કોઈ પણ સુધારા વધારા કર્યા પછી સેવ કરવા માટેનો છે। તો અહીંયા કંટ્રોલ પ્રેસ કરી જેવું એસ દબાવીશું તો આપણી જે ફાઇલ છે તે सेव थी जाए। हवे अहींया आ फाइल में सेव करेली छे तेथी जे सुधारा वधारा कर्या छे ते अपडेट थी जशे। धारो के कोई एक नवी फाइल छे, आ नवी फाइल में आपणे काई पण लखीए छीए, अहींया हूँ थोड़ू लखाण लखी अने हवे कंट्रोल साथे एस प्रेस करीश। तो आप जोई शको छो अहींया सेव एज नुं एक बॉक्स खुले छे, તેમાં તે ફાઇલ તમારે કયા નામથી સેવ કરવી છે અને કઈ જગ્યાએ સેવ કરવી છે। ધારો કે અહીંયા ડેસ્કટોપ પર ટીચર હેન્ડ હોલ્ડિંગ એ નામથી હું ફાઇલ સેવ કરું છું। તેના માટે ફાઇલ નેમમાં ટીચર હેન્ડ હોલ્ડિંગ ટાઈપ કરી અને સેવ પર આપણે ક્લિક કરીશું। તો આપ જોઈ શકો છો અહીંયા ડેસ્કટોપ પર ટીચર હેન્ડ હોલ્ડિંગ નામની આપણી ફાઇલ છે તે સેવ થઈ ગઈ છે। તો આ રીતે આપણે કંટ્રોલ એસની મદદથી કોઈ પણ ફાઇલ જો સેવ કરેલી છે તો તેમાં કરેલ સુધારા અપડેટ કરી શકીએ છીએ, અથવા નવી જ ફાઇલ છે તો તેને આપણે જે તે નામથી કોમ્પ્યુટરમાં ડેસ્કટોપ પર અથવા તો કોઈ પણ ફોલ્ડરમાં સેવ કરી શકીએ છીએ। ત્યારબાદ મિત્રો કંટ્રોલ ટી। તો કંટ્રોલ પ્રેસ કરી અને જેવું ટી પર પ્રેસ કરીશું તો ટેબલ માટેનું એક મેનુ ખુલે છે। હવે આ મેનુમાં ક્રિએટ ટેબલ, તો તેના માટે અહીંયાથી આપણે કેટલું ટેબલ બનાવવું છે તે સિલેક્ટ કરવાનું છે। તો ધારો કે આટલું ટેબલ આપણે જરૂર છે તો તે સિલેક્ટ કરી ફરીથી અહીંયા એરો કી ઉપર પ્રેસ કરીશું। માય ટેબલ હેઝ હેડર્સ,
એટલે કે અહીંયા મારી પાસે જે ટેબલ આપણે સિલેક્ટ કર્યું છે તેમાં હેડર નથી, તો અહીંયા આપણે ટિક નહીં કરીએ. જો ઉપર ટાઇટલ હોત તો આપણે અહીંયા માય ટેબલ હેઝ હેડર્સ તેના પર ક્લિક કરી અને ઓકે કરવાનું રહે છે. તો અહીંયા આપ જોઈ શકો છો હેડર નથી, તો ઓટોમેટિક હેડર આવી ગયું છે. અને ત્યારબાદ જે સેલ આપણે સિલેક્ટ કર્યા હતા તે ટેબલમાં કન્વર્ટ થઈ જાય છે. અહીંયાથી આપણે તેની સ્ટાઇલ ચેન્જ કરી શકીએ છીએ. જે રીતનું ટેબલ જોઈતું હોય તે રીતનું ટેબલ આપણે અહીંયાથી સિલેક્ટ કરી શકીએ છીએ. આ વાત થઈ કંટ્રોલ ટીની. અને મિત્રો, આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી અને શેર કરવા માટે વિનંતી. અને હજુ પણ આપે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેવી અને બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી આવા અગત્યના અવનવા વિડીયો સીધા જ આપના સુધી પહોંચાડી શકીએ. થેન્ક યુ.